હેટ્રિક મારી તમે હેટ્રિક ફરી ઝાપડ પડી આ બાજુની ડાળ દુખે જલા અચ્છા ના ના એવું નહીં હોય ઝાપડ પડી હશે પડી પડી હેટ્રિક હવે એપિસોડ ચાલુ જ નથી થતો ઝાપડ વગર શું થયું વાંક આ વખતે મારો હતો થયું એવું કે હું એક સોસાયટીમાં ગયો હા મારે રોશનીબેનનું કામ હતું રોશનીબેન હા મેં કીધું કે એક ભાઈને પૂછ્યું કે રોશની અહીંયા ક્યાં રોશની હા તો પેલા ભાઈ આમાં માથું ખાંચે કે રોશની કે પાછળ શું લગાડે છે મને શું ખબર એ હું લગાડે છે તેણે ખોટી રીતે મને લીધો ધાર દઈને મારી દીધો આવું બોલો કે રોશની માટે એવું કે બોલો મને હું સરનેમનું જ કહેતો હતો કે મને શું ખબર કે પાછળ હું લગાડે છે એમ અચ્છા સરનેમનું કહેતો હતો એ ખોટી રીતે સમજોલા ફરી માર્યો ગરમ ગરમ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ અરે આમાં તો ચા હોય ને અહીંયા મૂકવાની ગરમ ગરમ ચા અને પછી અહીંથી નીકળે એટલે આમ કરી ચા આઈ નો ચા પણ નીકળે કઈ નહીં ભાઈ સાહેબ જો દિવાળી તમારી જોરદાર ગઈ હશે અને અમે પણ એવી રીતે ઉજવી નો ડાઉટ હું તમને હમણાં ચાલુમાં કહીશ કે દિવાળીમાં આને શું કર્યું મેં શું કર્યું કહીશું જાહેર કરીશ પણ બધાની દિવાળી જોરદાર ગઈ હશે એટલે થેન્ક યુ અને આપણે પાછા આવી ગયા છે હા પેલી વાતોના 33મા નંબરના એપિસોડમાં બરાબર 33 યસ એ ઉપર તું આ સવાલો હવે કાઢશે એ પહેલાં આજે હું હર્ષિલને સવાલ પૂછું કેમ કે આ લોકોએ મને મોટિવેટ કર્યો છે મોટિવેટ કે તને તો છોડવાનો જ નહીં એમ હા તો મેં એવો એક સવાલ કાઢ્યો છે કે ધારો કે હર્ષિલિયા દુનિયા 30 મિનિટમાં પતી જવાની હોય દુનિયા 30 મિનિટમાં 30 મિનિટ્સમાં દુનિયા પતી જવાની હોય તો તું એ છેલ્લી 30 મિનિટ શું કરે કહી દે કહી દે કહી દે કહી દે ફ્રેન્કલી કહી દે 30 જ મિનિટ હોય છેલ્લી હા તો શું કરે અને આગળ કશું જ ના હોય હા તો હું એન્જોય કરું ચરમ સુખ હા એ બરાબર પણ બાકીની 29 મિનિટ શું કરે મારી કમ્યુનિટી કેપેસિટી છે એટલે જે ભાઈ ના આની તો બહુ સખત કેપેસિટી છે કેમ ખબર છે આ એવા બાપનો છોકરો છે જેના બાપે 19 જડ્યા છે એ કોઈ 19 નથી લોકો ફોટા માંગે છે બાકીના 18ના એક જ છું સખત કેપેસિટી વાળો છોકરો એના પપ્પાનું ઉતર્યું જ છે આનામાં કશું જ નથી એવું ઉતરીને એવી જગ્યાએ સેટ થઈ ગયું છે આમ જો તો માઇક જોઉં છું ક્યાં બાત હે આઈ ગયા હા આપણે પેલી વાતો ને તો આ ચાલ્યા જ કરશે તારો સવાલ જ ચાલુ નહીં થાય બોલો આપણે શરૂ કરીએ યસ આ રીતે પારિતોષનો સવાલ છે પારિતોષ હા પારિતોષ કહે છે કે હવે નો સેવ નવેમ્બર આવી ગયો છે એટલે નવેમ્બર આવી ગયો છે નો સેવ નવેમ્બર એટલે શું નવેમ્બર મહિનામાં છે ને અમુક લોકો દાઢી ઉગાડે નવેમ્બર મહિનો છે ને ઇંગ્લિશ શ્રાવણ મહિનો છે ઇંગ્લિશ શ્રાવણ મહિનો એટલે સારા કોઝ માટે લોકો નો સેવ નવેમ્બર કોઝ જો ગંદો બોલે કોઝ બોલ કોઝ એટલે સારા કાર્યો કરવા માટે ડોનેટ કરવા માટે લોકો હું દાઢી ડોનેટ કરે ના દાઢીના પૈસા બચાવે અને એ પૈસા ડોનેટ કરે કોઈની સારી હેલ્થ માટે પુરુષોની પુરુષોમાં 25 રૂપિયા દાઢી તો એમાં હું ડોનેશન તમે આલી અરે પુરુષોમાં અમુક પ્રકારની બીમારી થાય છે એટલા માટે દાઢી નહીં કરવાની આખો મહિનો અને એ જે પૈસા બચે એ ડોનેટ કરવાના એ મિનિમમ અમાઉન્ટ હું કોઈ કરે છે ઇન્ડિયામાં મને ખબર નહીં બહુ બધા લોકો કરે છે સો નો સેવ નવેમ્બર તરીકે ઓળખાય છે અને હું વધારીશ આખા મહિનામાં નવેમ્બરમાં કોઈ દાઢી ના કરે હતા તું કર નાખજે પણ હા પણ પારિતોષનો લોચો એ છે હા સવાલ પર આવીએ ભાઈ પારિતોષ ક્યાં બોલતા હે પારિતોષની વાઇફને પારિતોષ ચીકનો જ ગમે છે બહુ બોલે એટલે ક્લીન શેવડ ગમે છે એમ ગ્લિસરીન વાળો ના હા એટલે કે છે કે પારિતોષ કે છે મારી વાઇફને હું ક્લીન શેવ વાળો જ ગમું છું એટલે એ રીતે ચીકના એમ હા હા ચીકનો ગમે છે હું તો હા મારી વાઇફ શું યાર મારી વાઇફને એવું છે કે જો હું દાઢી કરીને જોઉં તો એને રોમેન્સમાં મજા નથી આવતી અર્થિલા સવાલ બહુ નાલાયક જેવો સવાલ છે એ કહે છે કે હું દાઢી વધારીશ તો મારી વાઇફ કહે છે કે એ પણ દાઢી વધારશે એ પણ વાળ વધારશે અને પછી જે વધારે તે પછી રોમેન્સમાં તકલીફ પડશે પડે જ ને
એટલે કે હું શું કરું કે ના કર, તું કર નાખ દાડી એમ નહીં, પણ એને 97 નવેમ્બર ફોલો કરવું છે. બે બાજુ ના હોયલા તને. એટલે એની વાઈફ, એની વાઈફે કીધું છે કે ઓકે તમે દાડી વધારશો તો હું પણ ક્લીન શેવ નહીં કરું. તો ના, એટલે આ છે ને, જો તારાથી શું પ્રોબ્લેમ શું થશે, તું દાડી વધારીશ, ઓલી પણ વધારશે, હા તો પછી તમારાથી પેલું શું આવે, પેલું 6-9 શું હોય છે, કે આવે છે આવું પોઝિશન જેવું, હા એ 6-9 નહીં થાય, 34.5 થશે ખાલી. 34.5 હા બરાબર, 34.5 હા તો પણ ના ફાવેલા એ બાજુ. 34.5 શું હોય એક સાઈડ એમ, તું સમજવા વાળા સમજી ગયા, તું શું કેમ બધી ડિટેલ પૂછે છે. સારું એવું છે, બાકી તો પણ કર્ણાકને દાઢી કેવો લાગીશ લા. અને સી યુ હેવ ટુ ફેસ સચ સ્માર્ટ લેડીઝ. સ્માર્ટ લેડીઝ, શી ઇઝ વેરી સ્માર્ટ. એને શું કેવી કન્ડિશન મૂકી, એટલે બદલો. હા નત્યાની છોકરી છોકરીઓ છે ને, આવું કન્ડિશન મૂકી શકે છે એમ, યાર બહુ એગ્રેસિવ થઈ ગયા છે. શું વાત છે, આપણને ભેરવી દે. ટીટ ફોર ટેટ. હા કેવી રીતે ભેરવે, એ એકવાર આવું થયેલું એક છોકરી કરીને તમારી જોડે, મારી યાદે બધું મારી યાદે થાય. હા ઓકે ઓકે. એક છોકરી કરીને તો ફિશિંગ કરવા ગઈ, ફિશિંગ પેલું માછલી પકડે ને, ફિશિંગ 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 તો માછલી પકડવા. હવે ત્યાં એવું બોર્ડ માર્યું હતું કે નો ફિશિંગ, નો ફિશિંગ, નહીં માછલીઓ નહીં પકડવા, માછલી પકડવી નહીં. પણ એ પેલી મોટી દંડી લઈને ગઈ માછલી પકડવાનું, પછી આપણું ચકેડું આવે તે, એની દોરી કાંટો બધું લઈ, એક ડબ્બો બધું લઈને ત્યાં બેઠી, ત્યાં ચોપડી વાંચે. એટલા પોલીસ વાળો આવ્યો, પોલીસ વાળો કે છે કે આમ કરીને કે બેન તમે ફિશિંગ કરવા જાવ, તો પેલી કે હું ચોપડી વાંચું છું, મેં ફિશિંગ નથી કરી. ના ના ના, તમારી પાસે આ દંડો છે, પેલો એ છે, હુક છે, આ બધું છે, એટલે તમે ફિશિંગ કરી શકો છો. પેલી કે પણ મેં કરી જ નથી, હું ચોપડી વાંચું છું. ના પણ કે તમારી પાસે બધા સાધન છે એટલે તમે ફિશિંગ કરી શકો છો. તો પેલી શું બોલી ખબર, શું મેં ચોપડી વાંચી છે અને હવે અત્યારે તમે મારું યૌન શોષણ કરો છો. કેવી રીતે યૌન શોષણ પૂછ્યું એમાં? પેલા એવું જ કીધું કે મેં કઈ યૌન શોષણ કર્યું, તો કે તમારી પાસે પણ બધા સાધનો છે અને તમે કરી શકો છો. ઓકે જો જવાબ તો જો, પેલો ડઘાઈ ગયો તો નોકરી છોડી દીધી, કે આ તો કઈ ઘરે વળગી એવી છે. જોરદાર સ્માર્ટ જવાબો આલે છે હવે. એટલે તારે હવે તું દાઢી બાડી કર યાર. પારિતોષની વાઈફ પણ એવી જ છે. પારિતોષની વાઈફ એવી જ છે બરાબર. જ્યાં સુધી પારિતોષ ક્લીન શેવ નહીં કરે, ભાભી પણ નહીં કરે. ક્યાં બાત હૈ, જબ તક તું જ્યાં સુધી તું દાઢી ના કઢાવે ત્યાં સુધી ભાભી એમના જાડવા શું કહેવાય એને, એટલે જવું. ઓકે તો એ જો જાડવા બાળવાનો પ્રોગ્રામ હોય, પરાલી કે પરાલી ખબર, ના પરાલી શું હોય, નોર્થમાં એવું હોય છે, ખેતરો બાંધ નાખે, એનો ધુમાડો નીકળે, નવો પાક લેવાનો હોય, નવો પાક લેવાનો હોય ને તારો પરાલી બાળે, એવું એક કામ કરો, બે જણ થઈને નોર્થમાં જાઓ, પરાલી બાંધ નાખો તમારી, એટલે શું બાળવાનું બધું બળી જશે. પેલું ક્રીમ આવે છે ને આમ, તો આવું બધું ના હોય લા તારે, આ તો કઈ સવાલ જ નથી, આ ચૂકવી દેવું. કેચ કેચ કરીએ નંબર 2, નંબર 2 તારે શું લા, તાર કરું અત્યાર જે તાર કરું, જંગલ મે મંગલ કર જા, તારે શું. ચિન્મય કે છે, ચિન્મય હું ને મારી ગર્લફ્રેન્ડ બંને એકદમ ઓપન રિલેશનશિપ માં છીએ. ક્યાં બાત હે કિધર હે, અરે એવી રીતે નહીં, આ ઓપન રિલેશનશિપ છે, ખાલી મસ્તી કરી લા. હા ઓકે, મારે એને ક્યાંય રોકવાની ટોકવાની નહીં, એને મને ક્યાંય રોકવાનું ટોકવાનું નહીં. અમે જો લગ્ન કરીએ આગળ જઈને તો વન વુમન મેન અને વન મેન વુમન એ બધું કરીશું, એટલે એકબીજાને લોયલ રહીશું. પછી પછી અત્યારે નહીં, પછી અત્યારે અમે લોકો હા, તો એમાં શું સવાલ પૂછે છે એમાં. અરે પણ એમાં લોચો એ છે કે અમે બંને એટલા ઓપન છીએ કે બંનેને જે કરવું એ કરે, પણ પકડાવ ખાલી હું જ છું, એટલે એ જ છે. શું બોલે છે ચિન્મય કે છે, પકડાવ ખાલી હું જ છું, અર્શિલેની વાત કરે છે. ના ના ચિન્મય કહે છે કે આવી રીતે હું ક્યાં કોઈ, ચિન્મય કશું બી કરે તો ભેરવાઈ જાય છે ટૂંકમાં એમ ને, પકડાવ હું જ છું કે એ નથી પકડાતી, કોઈ દિવસ મારા હાથે આવતી જ નથી, હું રંગે હાથે નહીં કરતી હોય એવું કશું નહીં કરતી હોય. લેને એવું નથી કે બંને ઓપન રિલેશનશિપ માં રહે છે, ઇટ ઇઝ ટુડેસ જનરેશન ચિન્મય. હા ગમે ત્યારે જલાઈ જઈશ. હા તને ખબર છે હમણાં મારી સોસાયટીમાં એક જણ જલાયો, થાય તમારી સોસાયટીમાં થયું થાય, પણ હું કરવાનું થાય છે એવું સોસાયટીમાં. એક ભાઈ કેવા જલાયા ખબર, ટેકનોલોજી થી જલાયો. પેલી ખબર સ્માર્ટ વોચ આવે એમાં કેવું હોય, તમારું
બધું કહી દે કે તમે કેટલા ડગલા ચાલ્યા અને કેટલું કેલેરી. તો હમણાં એક ભાઈએ ઓફિસમાં ઓવરટાઈમ કર્યો, એટલે વાઇફને કે મરતી નહીં આવે, મમ્મી કામ છે મારે, મારે મરતી નહીં આવું બધું કંઈ ઓછારી મારી એણે. બીજે દિવસે ચલાઈ ગયો, એમાં શું છે એની વાઇફે સ્માર્ટ વોચ જોઈને એવું કીધું કે રાત્રે 12:30 વાગ્યા પછી 300 કેલેરી બળી છે તમારી, એ કઈ રીતે સમજો? અને કે 1:30 વાગ્યા પછી તો તમારી હાર્ટ બીટે સ્પીડ પકડી છે, એનું પલ્સ રેટ 3 ગણું આવ્યું. 1:30 વાગે પલ્સ રેટ આટલી કેવી રીતે વધી કે એમાં જલાઈ ગયો લા, સમજો? તું સ્માર્ટ છે, તું આમાં જ જલાય છે. તું કોઈ પણ ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડ ને સ્માર્ટ વોચ આપે ને તો હાચવજો લા, સ્માર્ટ વોચ કાઢી લઈ જશો એક જ મિનિટમાં. આગળ 1:30 વાગે કેમ ની કેલેરી બળે તારી, જોજો એમ. આ બહુ જબરજસ્ત મેં જવાબ આપી દીધો છે. અને સાંજ પછી જો કેલેરી બળતી હોય તો પકડાઈ જ જાવ તમે. સાંજ નહીં, રાત લા. સાંજે તો કોઈ એમ તો આમ તો ચાલવા ના જાય લા. સારું, આનો તો કોઈ ટાઈમ, આના પપ્પાનો અને આનો કોઈ ટાઈમનો ઠેકાણો નહીં. શું પણ બપોરે કેલેરી બાળેલા. સારું, 550 હોય એટલું બધું તો કઈ માણસ જતો રે રાજકોટ બાજુ, એટલે સૌરાષ્ટ્ર બાજુ એમ, ત્યાં બપોરે 4 કલાક બધા હોઈ જ જાય છે. પણ આ નહીં સુવે એ ને એના પપ્પા. બહુ મને તો એના પપ્પા પર ગુસ્સો. સારું, મૂકી દે મને નહીં આપડવા નહીં સવાલ. મને હું તમને વચ્ચે ખબર છે હમણાં ચાલુમાં મેં તમને કીધું કે દિવાળીની એક ઘટના કહું છું. આ માણસે આટલા બધા સંબંધ સારા હોવા છતાં, એના પપ્પા સાથે નથી મારા, પણ આની સાથે આટલા સરસ સંબંધ હોવા છતાં આ માણસે મને દિવાળી ઘેર ના બોલાયો. વેરી બેડ. શું કહો, શું થઈ ગયું તું? થાય, અરે દિવાળી વિફરાયા છે. મારા ઘરે કશું નથી થયું, તો મારી સોસાયટીમાં થયું. ક્યાં હો ગયા? બધું તમારી સોસાયટીમાં થાય. શું થયું પણ તારી સોસાયટીમાં? તો કે શું કહો, નગીનદાસ વરખવાળા કરીને એક 400 વર્ષ જૂની પેઢી છે. નગીનદાસ વરખ, અચ્છા પેલું પેલું કાજુ કતરી પર પેલું આમ સિલ્વર કલર નું લગાડે છે વરખ વરખ. માણેક ચોક ની બહુ જૂની પાર્ટી, નગીનદાસ વરખવાળા. ક્યાં બાત હે? વરખ નો ધંધો. ક્યાં બાત હે? અને આખા ઇન્ડિયામાં જ્યાં પણ કાજુ કતરી બને ઉપર પેલો ચાંદી નો વરખ એમનો જ જાય. હા તે પણ તે મને કેમ ના બોલાયો? પણ એના ઘરમાં કોઈ પણ વસ્તુ ની ઉપર વરખ લાગે જ. નગીનદાસ વરખવાળાનો જે છોકરો છે એને રોમેન્સ પણ વરખમાં જ કરવો ગમે છે. અરે સાચું કહું, વરખમાં રોમેન્સ એટલે શું લાભ? એ કે આપણે ક્લાસિક એકદમ નીશ રોમેન્સ કરવાનો, પથારી ની ઉપર ચારે બાજુ વરખ પાથરી દીધી હોય ચાંદી ની, સિલ્વર ભાભી એમ. હા તો અસલ આવું તો કઈ બધું ફાલતું, વરખ લગાડીને જ રોમેન્સ કરવાનો કે તો પછી છે દિવાળી હું ભાભી ને બચકા ભરવાના ખાસ કરીને. અરે વાત કરે, પુષ્ય નક્ષત્ર પર લોકો ભાભી ને લઈ ગયેલા પૂજા કરવા માટે કે ચાંદી નો ભાવ 45,000 રૂપિયા કિલો પહોંચી ગયો છે. ભાભી કેટલા કિલો ના છે? ભાભી 55 કિલો ના છે. હા એવરેજ ગુણ્યા 45,000 કર, આટલા આટલા ના ભાભી પડ્યા. એટલે આ બધી બકવાસ કર. વરખવાળા ભાભી કેવાની સોસાયટીમાં સ્ટેનલેસ સ્ટીલ ની ભાભી લાગે, જોવા માટે આવતા હતા. અરે લોકો પૂજા કરતા હતા આમ 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 કરીને. હા એટલે પછી સસરામ કઈ ચાટી જાય વરખ. ના શું હવે? ના ના ખોટી હતો, સાચું કહું છું. બસતા લોકો આમ કેમેરા ને બહાર આવીને મારશે. અરે લોકો ટીવી ના માનશો કાનમાં બોમ્બ ફૂટ્યો. કઈ ચક્કુ બોલ? કાનમાં બોમ્બ. કાન કાનમાં બોમ્બ ફૂટી ગયો તો સંભળાતું નથી કે હવે ફોર્મ કરીને ફૂટ્યો હશે. શ્રવણ શક્તિ ગુમાવી દીધી. ડોક્ટર કહે છે કે 3 મહિના લાગશે, 3 મહિના સુધી સંભળાશે નહીં. તો અભી ક્યાં કરેગા વો? લોચો એ છે કે જે એ જ્યારે પણ આમ સારી પળો હોય ને એમની, હવે તો શિયાળો આવ્યો એટલે સારી પળો વધવાની, એટલે સીઝન પ્રમાણે. અચ્છા, એટલે રોમેન્સ જ્યારે પણ કરે ને ત્યારે એમને પ્રોબ્લેમ એ થાય છે કે કશું સંભળાતું જ નથી. અરે પણ અમુક લોકો ને હોય પેલું વાતો વાતો ગમતી હોય, વાતો વાતો થી મજા આવે એમ, સ્ટોરી બને બને. ચાલો વાતો થતી હોય કઈક તો અવાજ નાના નાના સંભળાય ને. સમજી ગયો, રોમેન્સ નો એક સાઉન્ડ હોય ખબર છે. આ ઓ આ ઓ
આશીર્વાદ છે. ઘણા લોકો ને શું પ્રોબ્લેમ હોય ખબર, જોઈન્ટ ફેમિલી માં રહેતા હોય બરાબર, કાંક તો બે રૂમ રસોડાનું સરસ ઘર હોય, આ રૂમમાં આ ઓ આ એ ચાલતું હોય, એમાં બાજુમાં અવાજ ના જાય એના પ્રયત્નો ચાલતા હોય. હા, એક ઈંટની દિવાલ હોય અમુક ઘરોમાં તો. તો કેટલા ઈંટની, તારા ઘરમાં કેટલા ઈંટની છે? ખબર નહીં પણ સંભળાય નહીં ને. પણ બાજુમાં ના સંભળાય તો તમારે સારું છે ને. શું સારું, શું છે? ઉલટું ભાભીને ઉલટું 3 મહિના છે બરાબર, ઉલટો આ તો તમને ભગવાને એક ઓપોર્ચ્યુનિટી આપી. શેની ઓપોર્ચ્યુનિટી? કે ટ્રેન કર દો. ભાભી પણ શાંત રહી શકે, આમ તો સંભળાતું જ નહીં, આમ તો પ્રશ્ન જ નહીં. ભાભી પણ ચૂપચાપ રહેતા હોય અને એવી ટ્રેનિંગ આવી જાય, તમે લાઇબ્રેરીમાં મેળ પાડ દો, કોઈ પણ સાઇલ આઈસીયુમાં કરી શકો. માર્કેટમાં કરીએ એક કામ કર, તમને અવાજમાં મજા આવે છે. હું નામ છે રમણીક. રમણીક તું એક કામ કર, ચાર રસ્તે એકદમ માર્કેટ આગળ, માર્કેટ ચાર રસ્તા આગળ તું વચ્ચો વચ ખાટલો મૂકી દે, તું ભાભી બરાબર બસ બધો અવાજ આવશે. ત્યાં સ્કૂટર વાળો ટ્રેન પી પી એ ઓ લાવ હોતું હશે, ઓહો ટ્રક વાળો પમ્પ પમ્પ ઓ ઓ, બધા જ અવાજ આવશે. કેળા વાળો તો ખસે જ નહીં ત્યાંથી, કેળા વાળો તો ત્યાં કેળવ્યા. 3 જ મહિના છે તો 3 મહિના ટ્રેનિંગ પીરિયડ સારો છે. 3 મહિના એટલે અઠવાડિયામાં કેટલું થયું? અઠવાડિયામાં એવરેજ 3 ટાઈમ હોય, 3 ટાઈમ હા, 4 અઠવાડિયા હોય, 4×12×3 મહિના 12×36 36 દિવસ સાચવવાના છે. બસ 36 દિવસ સાચવી લે, તો પછી ભાભીના મોમાં બોમ્બ ફોડ દે. આ હા ભરતો તો સદ પેલી બોબડી થઈ જશે. એના કરતા તું છોડને લા, આ સારું છે, ટ્રેનિંગ પીરિયડ છે, ગો હેડ ગો હેડ. હું કહી દઈશ એમને, મારી સોસાયટીમાં રહે, કહી દેજે. હા ભાઈ, રમણીક ભાઈ પરફેક્ટ ચાલે છે. અને પતિ ગયું તારે? પતિ ગયું બધી, એટલે એને ટૂંકમાં મને દિવાળીમાં ના બોલાયો. અને હું જતા જતા એક જ્ઞાન સાથે ગમત કહી દઉં, જ્ઞાન સાથે મેં નવું ચાલુ કર્યું છે. હું અચ્છા સાહેબ આથી નહીં, મેં 2-3 વાર કીધું જ પહેલા. અચ્છા અચ્છા. જ્ઞાન સાથે ગમતમાં એવું છે કે તમે શાંતિથી અહીંયા વળજે, તમે પહેલી વાર ઘૂસેડો ને, જો મારી મારી બોલી લાવે આખું પૂરું થશે પછી બોલજે, વચ્ચે હોશિયારી ના મળે. પહેલી વાર જ્યારે ત્યારે તમને ગભરામણ થાય, પણ ગભરાવણ નહીં, ગભરાવણ નહીં, જરાય ગભરાવણ નહીં. તમે આમ જેવું તમે ટચ ટચ કરો એટલે ફટાક લઈને અંદર જતું જ રહે, પછી જાત જાતના અવાજ આવે, ઘોડો ઘોડો ઘોડો. ક્યારે હું એટીએમ કાર્ડ ની વાત કરું છું, એટલે તમે લોકો શું સમજેલા, તું શું સમજ્યો? એટીએમ કહું છું, હમણાં પૈસા ઉપાડવાના આવશે બધા, હવે અત્યારે તહેવારો ચાલે બધા બહુ. કઈ જગ્યા એટીએમ ની વાત કરો? કોને? હા પેલી વાત તો, એટલે તમે તો ખોટી, પહેલી વારમાં તમને ગભરામણ થાય પછી તમે આમ અડાવે તો અંદર જતું જ રહે, પછી એવો અવાજ આવે એમ આમ જવું, તમે ખોટી રીતનું આખું લેજેલા. અને સાંભળ, મેં આજે જ્ઞાન સાથે ગમત કીધું, એની સાથે એક સવાલ છે મારે. તું આટલા પૂછે છે ને, મારે ખરેખર પૂછ્યું છે કે આપણે પબ્લિક અવેરનેસ કરતા હોઈએ છીએ, સોશિયલ અવેરનેસ કરીએ અને લોકોને આપણે પ્રેરિત કરીએ કે આપણે રક્તદાન કરો. અચ્છા હા બરાબર, રક્તદાનની વાત. મારે ખાલી એક સવાલ કરવો છે કે રક્ત આમ રક્તદાન કરીએ ને આમ, તો પેલો હાથમાં પેલો બોલ આલે ખબર, પેલો સ્માઈલી વાળો હોય, બોલ યલો વાળો હોય, આવો હોય પીળો પીળો આવડો આમ પોચો પોચો. મારો એક ઓપન એન્ડેડ સવાલ છે કે ત્યાં આટલા બધા હોય એટલે કોણ હોય એ તારે પૂછવાનું નહીં, પણ એ દબાવવા માટે બોલ કેમ આપે છે? શું જરૂર, શું ખોટો ખર્ચો કરો છો? લા યુ હેવ લોટ ઓફ અધર ઓપ્શન્સ. જેવા કે ની આપણે વાત નહીં કરીએ, એ તો એ લોકો નક્કી કરશે. સારું, ખ્યાલ આવ્યો તને? ખ્યાલ આવી ગયો. શું લે, હું તો બીજું કોઈક ઓપ્શન આપ
સ્માઈલી ના બોલ સિવાય નું ઓપ્શન મળે ને તો રક્તદાન વધી જાયલા. બીજું કઈ મારો હેતુ એટલો જ છે. કેવું રક્તદાન વધેલા, જોરદાર લાઈન પડી જાયલા, બહુ બધું વધી જાય. સો યુ ગોટ ધ પોઈન્ટ. આઈ યુ ગોટ ધ પોઈન્ટ. વાય યુ નીડ ધેટ બોલ? યુ ડોન્ટ નીડ ઈટ. પતિ ગયું બરાબર, એપિસોડ પૂરો. એટલે હવે તમે રક્તદાન કરતા હર્ષિલ ને જુઓ તો સમજી જજો કે બીજું ઓપ્શન વપરાય છે ત્યાં. હું ક્યાંથી આવ્યો? તો વાત છે લા, તું નહીં કરે ડોનેશન? કરું છું. કરો પતિ કરશે બધી રીતે. વિકી ડોનર ના કઈ નહીં. પતિ ગયું, મજા આવી ગયેલા. મજા આવી. મળીએ મળીએ. પપ્પાને કહેજે. શું પપ્પાને? શું રક્તદાન કરે.